નવસારીના જલાલપુર તાલુકાના ભીનાર ગામથી શિરડી સાંઈબાબાના દર્શને જવા નીકળેલ ખાનગી ટ્રાવેલ્સની બસને મહારાષ્ટ્રના બોરેગાંવ નજીક નડેલા અકસ્માતમાં બે બાળક અને બે મહિલા સહિત ચારના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી, જ્યારે 30થી વધુને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવસારી જલાલપુરના ભીનાર ગામમાં રહેતા 50 જેટલા વ્યક્તિઓ મહારાષ્ટ્રના શિરડી સાંઈબાબા તથા સપ્તશૃંગી માતાના મંદિરની યાત્રાએ જય અંબે ટ્રાવેલ્સની બસમાં યાત્રા કરવા નીકળ્યા હતા, જ્યાં તેઓની બસ સાપુતારાથી 7 કિલોમીટરના અંતરે આવેલા મહારાષ્ટ્રની હદના બોરેગાંવ નજીકની ખીણમાં પલટી જતા બે મજૂર બહેનો અને 5 વર્ષીય તનય પંકજ પટેલ અને 10 વર્ષીય જૈનિલ મુકેશ પટેલ નામના બે બાળકોનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ડાંગ જિલ્લા વહીવટીતંત્ર તથા સાપુતારા હોટેલ એસોસિએશન અને મહારાષ્ટ્ર પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ ખીણમાં ખાબકેલ બસમાંથી ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ બનાવની જાણ થતાં જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ તથા નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશ પટેલ સહિતના આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે આ અકસ્માતમાં જય અંબે ટ્રાવેલ્સની બસનો ડ્રાઈવર બસમાં રસોઈ કામ માટે આવેલ બે મજૂર મહિલાઓ સાથે મસ્તી કરતો હતો. તે વખતે તેણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી.